હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. આજે આપણે બનાવીશું જાંબુનું નેચરલ જ્યુસ. આ જાંબુનું જ્યુસ જાંબુન શોર્ટ્સ તરીકે પણ વધારે ફેમસ છે. તેને બનાવવું બહુ જ આસાન છે અને તે બહુ જ ડિલિશિયસ બને છે. તો ચાલો જાંબુન શોર્ટ્સ બનાવવાની શરૂઆત કરીએ. જાંબુન શોર્ટ્સ બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જાંબુ લીધેલા છે અને જાંબુ તમારે પાકા હોય તેવા જ લેવાના છે. આ રીતે જાંબુની સાઇઝ થોડી મોટી હોય તો વધારે સારું પડશે. તો પહેલાં આપણે જાંબુના બી નીકાળી અને તેનો પલ્પ રેડી કરવાનો છે અને આપણે પલ્પ યુઝ કરવાનો છે. તો જાંબુને આ રીતે કટ કરી લઈએ. તો આ જ રીતે બધા જ જાંબુ કાપી લઈએ. તો આ રીતે તમે જોઈ શકશો જાંબુ પાકા હોય તેવા જ લેવાના છે. હવે આપણે બધા જ જાંબુ કપાઈ ગયા છે. હવે તેને ફ્રીઝર કરવા હોય તો તમે 4-5 કલાક માટે ફ્રીઝરમાં રાખી શકો છો. ત્યારબાદ જાંબુન શોર્ટ્સ બનાવી શકો છો. તો અત્યારે આપણે જાંબુનું નેચરલ જ્યુસ બનાવી રહ્યા છીએ. તો આપણે આ જ રીતે જાંબુના ટુકડા યુઝ કરીશું. હવે આપણે સાથે થોડા ફુદીનાના પાન લઈશું અને 2 ટેબલસ્પૂન સુગર લઈશું, જરૂર પ્રમાણે સંચળ પાવડર અને આઈસ ક્યુબ લઈશું. હવે આપણે એક જાર લઈશું, તેમાં જાંબુના પીસીસ નાખીશું. હવે તેની સાથે જ હું થોડા ફુદીનાના પાન લઈ રહી છું. તમારે સ્કીપ કરવા હોય તો તમે કરી શકો છો. સાથે જ આપણે આઈસ ક્યુબ લઈશું. હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે સંચળ પાવડર ઉમેરીશું. અત્યારે મેં સંચળ પાવડર લીધેલો છે, તમે નમક પણ લઈ શકો છો. સાથે જ 2 ટેબલસ્પૂન સુગર ઉમેરીશું. સુગર પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો. જાંબુન જે પ્રમાણે ખાટા હોય તે પ્રમાણે તમારે સુગર ઉમેરવાની રહેશે. આની અંદર તમારે લીંબુનો રસ નાખવો હોય તો તમે 1 ચમચી લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. તો હવે તમે જોઈ શકશો આપણે જાંબુને સારી રીતે પીસીને તૈયાર કરી લીધેલું છે. તો આ રીતે સરસ મજાનું જાંબુન જ્યુસ બનીને તૈયાર થઈ જશે. હવે આપણું જાંબુન જ્યુસ બનીને તૈયાર છે. તો અહીંયા મેં આ રીતે નાની સાઇઝના ગ્લાસ લીધેલા છે, તેને આપણે શોર્ટ્સ પણ કહી શકાય. હવે આ રીતે લીંબુ લઈ ગ્લાસની કિનારી પર લગાવીશું. ત્યારબાદ 1 પ્લેટમાં નમક લઈ આ રીતે ગ્લાસને ફરતે આપણે નમક લગાવી દઈશું. આ રીતે આપણે બધા જ ગ્લાસ રેડી કરી લઈએ. તો હવે આપણે ગ્લાસ રેડી કરી લીધેલા છે. હવે ગ્લાસની અંદર આપણે જાંબુનું જ્યુસ સર્વ કરીશું. હવે આપણું જાંબુનું નેચરલ જ્યુસ પીવા માટે એકદમ તૈયાર છે. તો જોયું ને ફ્રેન્ડ્સ, જાંબુનું જ્યુસ બનાવવું કેટલું સહેલું છે. તો તમે પણ આ જાંબુની સિઝનમાં આ રીતે જાંબુનું જ્યુસ તમારા ઘરે જરૂરથી બનાવજો. ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ જાંબુનું જ્યુસની રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.